નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા, જ્ઞાનસ્વરૂપ જીકેન ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે 5 જાન્યુઆરી 2019, તો જોઈએ આજના કરંટ ટોપિક અંતર્ગત કેટલાક મહત્વના મુદ્દાઓ. દેશની સંસદે શિક્ષણ અધિકાર સંશોધન બિલ પારિત કર્યું, તો સંસદે બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ વિધેયક 2018 પારિત કરેલ છે. તેનો ઉદ્દેશ સ્કૂલોમાં નો ડિટેન્શન પોલિસીને સમાપ્ત કરવાનો છે. નો ડિટેન્શન પોલિસી અંતર્ગત ધોરણ 1 થી 8 સુધીમાં કોઈ પણ વિદ્યાર્થીને ફેલ કરી શકાતા નહીં. બિલની મુખ્ય બાબતો. આ બિલ દ્વારા શિક્ષણના અધિકાર અધિનિયમમાં રહેલ નો ડિટેન્શન પોલિસીમાં પરિવર્તન કરવામાં આવેલું છે. હવે શાળામાં ધોરણ 5 અને 8 અથવા બંને ધોરણમાં બાળકને રોકી શકાશે. બાળકો ફેલ થાય છે તો તેને મહિનાની અંદર બીજી પરીક્ષા આપવાનો અવસર પણ આપવાનો રહેશે. બીજી પરીક્ષામાં પણ તે ફેલ થાય તો તેને જે તે ધોરણમાં રોકી રાખી શકાય છે. જો કોઈ રાજ્ય નો ડિટેન્શન પોલિસીને 8મા ધોરણ સુધી શરૂ રાખે છે તો આ સંશોધનમાં સ્પષ્ટ કરવામાં આવેલ છે કે કોઈ પણ વિદ્યાર્થીને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા વગર સ્કૂલમાંથી કાઢી શકાશે નહીં. ત્યારબાદ એક અન્ય મુદ્દો. સંસદે પારિત કર્યું રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ સંશોધન બિલ 2018. રાજ્યસભાની મંજૂરી બાદ રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ બિલ 2018 પારિત કરવામાં આવેલું છે. આનાથી એ શિક્ષણ સંસ્થાઓને માન્યતા આપવામાં આવશે જેને કેન્દ્ર અને રાજ્ય સરકાર ફંડ આપે છે પરંતુ તેને માન્યતા પ્રાપ્ત થયેલી નથી. આ બિલથી રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ અધિનિયમ 1993માં સુધારો કરાયો છે. રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન, તો આ કેન્દ્ર સરકારની એક વૈધાનિક સંસ્થા છે. તેની સ્થાપના વર્ષ 1995માં કરવામાં આવેલી છે. રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ અધિનિયમ 1993 દ્વારા તેની સ્થાપના થઈ. આ સંસ્થા શિક્ષણના ક્ષેત્રે વિકાસ માટેની યોજનાઓ બનાવે છે. તેનું મુખ્ય કાર્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે. આપ તેનો અહીંયા લોગો જોઈ શકો છો. તેનું ધ્યેય વાક્ય છે ગુરુ ગુરુતમો ધામ. ત્યારબાદ એક મુદ્દો જોઈએ. નાસાનો ન્યૂ હોરાઇઝન સ્પેસક્રાફ્ટ અલ્ટિમા થ્યુલ પાસેથી પસાર થયું, તો નાસાનું ન્યૂ હોરાઇઝન સ્પેસક્રાફ્ટ અલ્ટિમા થ્યુલ નામના ટ્રાન્સ નેપ્ચ્યુનની ઓબ્જેક્ટની પાસેથી પસાર થયું છે. આ ઓબ્જેક્ટ કુઈપર બેલ્ટમાં સ્થિત છે અને આ કુઈપર બેલ્ટ શોધ સંશોધન માટે નવી દિશા ખોલશે. અલ્ટિમા થ્યુલ શું છે? તો અલ્ટિમા થ્યુલમાં લાલ રંગના બે મોટા ભાગ એક પાતળા ભાગથી જોડાયેલા છે. અલ્ટિમા થ્યુલ પૃથ્વીથી 4 અરબ માઇલ એટલે કે 6.4 અરબ કિલોમીટર દૂર છે. અલ્ટિમા થ્યુલ એક પ્રોપલરની જેમ ફરી રહ્યું છે. આપ તેનો અહીંયા ફોટોગ્રાફ જોઈ શકો છો. શું છે ન્યૂ હોરાઇઝન મિશન? ન્યૂ હોરાઇઝન મિશન એક આંતરગ્રહી મિશન છે. નાસાના ન્યૂ ફ્રન્ટિયર્સ કાર્યક્રમનો આ એક ભાગ છે. આ કાર્યક્રમને વર્ષ 2006 અંદર લોન્ચ કરવામાં આવેલ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ 2015માં પ્લુટો સિસ્ટમના અધ્યયન માટે તેની નજીક ઉડ્ડાન ભરવાનો હતો. ન્યૂ હોરાઇઝન મિશનનો ઉદ્દેશ આપણા સૌરમંડળના દૂરસ્થ ગ્રહો છે તેના વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો છે. કુઈપર બેલ્ટ કાફી હદ સુધી રહસ્યમય છે, એટલે કે રહસ્યમય ક્ષેત્ર છે. તેની વિશેષ જાણકારી હજુ સુધી પ્રાપ્ત થયેલી નથી. તો મિત્રો, કેવો લાગ્યો આપને આ કરંટ અફેર્સ અંતર્ગત વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરો, તેને શેર કરો અને આપને જે પ્રકારના વિડીયો જોઈતા હોય એ વિડીયો માટેનું સજેશન અમને કોમેન્ટ બોક્સમાં લખો, જેથી કરીને અમે એ પ્રકારના સામાન્ય જ્ઞાનના વિડીયો છે એ આપણા સુધી પહોંચાડી શકીએ. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.